दर वर्षे દિવાળીના તહેવાર ટાણે લૂંટારૂ તત્વો સક્રિય થઈને ગુનાને અંજામ આપતા હોય છે, જેમાં તેઓ પોતાનો હેતુ પાર પાડવા માટે કોઈ પણ હદ વટાવે છે. ત્યારે નવસારીના હાઈવે નંબર 48 ને અડીને આવેલા ઢાબાને લૂંટ માટે નિશાન બનાવી 3 ઈસમોએ ગોળીબાર કરતા પોલીસ દોડતી થઈ છે. હજુ તો દિવાળીની રજાનો મૂડનો માહોલ ઓસર્યો નથી કે નવસારી જિલ્લામાં લૂંટારૂ તત્વો આતંક મચાવતા પોલીસ તપાસમાં જોતરાય છે. વાત કરીએ તો વિડિયોમાં દેખાતો ઈર્જાગ્રસ્ત શખ્સનું નામ છે ઈશ્વરકુમાર સેન, અને તે પોતાની રોજિંદી કામગીરી મુજબ ખરસુપા પાસે આવેલા ખેતેશ્વર ઢાબા પર વેટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે રાત્રિના 11:30 ના સુમારે ખાટલા પર આરામ કરતી વેળા 3 અજાણ્યા ઈસમોએ માથા પર દેશી કટ્ટો મૂકી ફિલ્મી સ્ટાઇલમાં હેન્ડસઅપ કહીને વકરાના પૈસા આપી દેવા કહ્યું હતું. ત્યારે ઈશ્વરકુમારે પ્રતિકાર કરીને લમડે મૂકેલા કટ્ટો હટાવતા લૂંટારૂઓએ ગોળીબાર કરીને ઢાબાના વકરાના 4500 રૂપિયા લૂંટી ફરાર થયા બાદ ઈશ્વર સેનને હાથમાં ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. શું નામ? ભોગેશભાઈ. શું થયું હતું? આ રાતમાં 12:30 વાગે માણા આપણા હોટલથી બરાબર ફરી થાય ત્યાંથી આવે ત્યાં ઉભા માટે, બરાબર ઉભા માટે આવ્યા. ત્યારે તો 3 માણસ પાછળથી આવે, અટેક કરી ગયા, ફાયરિંગ કીધી, એટલે માણા જોડે 9-10 હજાર હતા એ લઈ ગયા છે. ગઈ કાલ રાત્રે એટલે કે 19/11 રાત્રે 11:30-11:30 વાગ્યાના સુમારે નેશનલ હાઈવે ઉપર નવસારી રૂરલ પોસ્ટની હદમાં ઊંડગામની સીમની અંદર ઇપિકો કલમ 397-114 અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુનામાં વિગત એવી છે કે હાઈવે ઉપર જે ખેતેશ્વર હોટલ આવેલી છે, ખેતેશ્વર હોટલ અને એની બાજુમાં એનો પોતાનો બાયોડીઝલનો પેટ્રોલ પંપ છે. તો રાતના 11:30 અરસામાં 3 ઇસમો સ્વિફ્ટ ગાડીમાં આવેલા અને શરૂઆતમાં પહેલાંને ડીઝલ ભરાવાનું કીધેલું એટલે ડીઝલના પૈસાની રકઝક, ત્યાર પછી એને પહેલાં એમને મારી અને હેન્ડઝઅપ કરી અને એક હવામાં ફાયર કરી, અને ત્યાર પછી પહેલાં એ આનાકાની કરતાં જે પૈસા હોય આપી દેવાનું કીધેલું, આનાકાની કરતાં એને હાથના ભાગે ફાયર કરી અને ઈજા પહોંચાડી અને આરોપીઓ નાસી ગયેલ છે. અકમે ગુનો દાખલ કરીને જેની તપાસ જે છે પોલીસ ઇન્સ્પેક્ટર NCB નાઓ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ માટે ટીમ બનાવીને તપાસ ચાલુ છે. સીસીટીવી ત્યાંથી નજીકમાં જ બોરિયાડ ટોલ ટેક્સ હોય ત્યાં પણ સીસીટીવી મળવાની શક્યતા છે. હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે નજીકના ભવિષ્યમાં આરોપી મળી આવે તો ફરીવાર આપને એ બાબતે માહિતી આપવામાં આવશે. હાલ તો લૂંટારૂઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે, સાથે જ FSL અને ડોગસ્કોડની ટીમ પણ પસીનો પાડીને ગુનેગારોના પગેરું મેળવવા માટે કાર્યરત થઈ છે. ત્યારે આ લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં કોઈ જાણભેદું જ હોવાની અનુમાન પોલીસ લગાવી રહી છે. ત્યારે નવા વર્ષમાં પોલીસ આ ઘટનામાં ડિટેક્શનના શ્રી ગણેશ કેટલા સમયમાં કરે છે તે જોવું રહ્યું. NTC ન્યૂઝ નવસારી.